કુતરા સાથે જોડાયેલા કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ વખત પણ મોટો ખુલાસો થયો છે. વાસ્તવમાં લોરન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારવાની માત્ર ધમકી જ નહોતી આપી, પરંતુ હત્યારાને હત્યા કરવા માટે મુંબઈ પણ મોકલ્યો હતો, પરંતુ વધારે અંદરના કારણે હુમલો કરી શક્યો ન હતો. તે હત્યારાનું નામ સંપાત નહેરું છે, જે લોરન્સ બિશ્નોઈનો જમણો હાથ હોવાનું માનવામાં આવે છે. જ્યારે 2022માં સલમાન ખાનની હત્યાના કાવતરા વિશે પૂછવામાં આવી ત્યારે લોરન્સ બિશ્નોઈએ કબૂલ કર્યું કે અભિનેતાની હત્યા માટેની જવાબદારી રાજસ્થાનના ગેંગસ્ટાર સંપાત નહેરુને આપી હતી. પ્લાન મુજબ સંપાત નહેરુ મુંબઈ પહોંચ્યો હતો, પરંતુ તેની મજબૂરી એ હતી કે તેની પાસે પિસ્તોલ હતી, જેનાથી તે દૂરથી નિશાનો ન લગાવી શકે એમ હતું. સંપાત નહેરુએ તેના મિત્ર જોડેથી RK સ્પ્રિંગ રાઇફલ મંગાવી હતી. પોલીસને જાણ થતાં પોલીસે ટ્રેસ કરીને ધરપકડ કરી લીધી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે સંપાત નહેરુ ચંદીગઢ પોલીસ સ્ટેશનમાંથી નિવૃત્ત સબ ઇન્સ્પેક્ટર રામ ચરદનો પુત્ર છે. આટલું જ નહીં, પરંતુ તે રાષ્ટ્રીય કક્ષાના હાર્ડલ રેસમાં સિલ્વર મેડલ મેળવી ચૂક્યો છે. સંપાત નહેરુ વિરુદ્ધ 4 રાજ્યો હરિયાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં કુલ 25 કેસ નોંધાઈ ચૂકેલા છે. પોલીસે તેના પર 2 લાખનું ઇનામ રાખેલું હતું, જેમાં હરિયાણા પોલીસે 1 લાખ અને રાજસ્થાન તથા પંજાબ પોલીસે 50,000 ઇનામ રાખેલું હતું. આ સિવાય સંપાત પર 12 હત્યાના આરોપો છે. આવી લેટેસ્ટ ન્યૂઝ સાંભળવા માટે GNH ચેનલને સબસ્ક્રાઈબ કરો.